નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ કેરિયરના ડિજિટલ પ્લેટફોર્મ પરથી હું પરેશ વિરડિયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે જે સિરીઝ ચાલી રહી છે ડેઇલી 5 ક્વેશ્ચન, જેમનું આપણે ઊંડાણપૂર્વક સોલ્યુશન જોઈ રહ્યા છીએ, એમાં આજે આપણે ભાગ નંબર 10 જોવાના છીએ. તો વાત કરીએ મિત્રો ભાગ નંબર 10નો પ્રથમ પ્રશ્નની. તો પ્રથમ પ્રશ્ન આપણે અહીં આપેલો છે કે જૂનાગઢ કયા દિવસે આઝાદ થયું હતું. ઓપ્શન આપેલો છે 8 નવેમ્બર, ઓપ્શન બી 9 નવેમ્બર, ઓપ્શન સી 10 નવેમ્બર અને ઓપ્શન ડી 11 નવેમ્બર. તો આમાંથી આપણે સાચો જવાબ શું આવશે મિત્રો? તો કે જૂનાગઢ છે એ 9 નવેમ્બરના રોજ છે એ આઝાદ થયું હતું. હવે આના વિશે થોડીક વાત કરીએ મિત્રો, તો કે જૂનાગઢ આઝાદ જ્યારે ગુજરાત ભારત આખું આઝાદ થયું 15 ઓગસ્ટ 1947, તો ત્યારે આઝાદ થયું નથી, પાછળથી આઝાદ થયું છે. એનું કારણ શું હતું? તો કે ઘણા મિત્રોને ખ્યાલ હશે કે જ્યારે ભારત આઝાદ થયું ત્યારે 3 રજવાડા જે સ્વતંત્ર થયા ન હતા, એમાંના કયા કયા? તો એક તો હૈદરાબાદ, એક હતું જૂનાગઢ અને બીજું હતું જમ્મુ કાશ્મીર. તો આ 3 છે એ પોતે ભારતમાં જોડાવાની શું કરી દે છે? મનાઈ ફરમી દે છે. જેમાં 3માંથી વાત કરીએ તો કે જમ્મુ કાશ્મીર, હવે આ જમ્મુ કાશ્મીર છે એ પોતે સ્વતંત્ર રહેવા માગે છે કે અમારે ભારત સાથે પણ નથી જોડાવું અને પાકિસ્તાન સાથે પણ નથી જોડાવું. અને એમાં બાકીના બે જે હતા, હૈદરાબાદ અને જૂનાગઢ, તો એ બંને ક્યાં જોડાવાનું નક્કી કરે છે? પાકિસ્તાન સાથે. હવે જ્યારે હૈદરાબાદમાં વાત કરીએ તો કે હૈદરાબાદને તો એવું કહેવાય પોલીસ પગલા દ્વારા છે એ શું કરવામાં આવે છે? તો કે એમને છે એ ભારતમાં ભેળવવામાં આવે છે પોલીસ પગલા દ્વારા, અને એના માટે એક ઓપરેશન ચલાવ્યું હતું, એનું નામ હતું ઓપરેશન પોલો. તો આ પણ આપણે પરીક્ષામાં પૂછાઈ ગયું છે કે હૈદરાબાદને સ્વતંત્ર કરવા માટે કયું ઓપરેશન ચાલુ કર્યું હતું? તો કે ઓપરેશન પોલો છે એ ચાલુ કર્યું હતું. હવે પ્રશ્ન આવે છે જૂનાગઢનો. તો જૂનાગઢની વાત કરીએ મિત્રો, તો કે જૂનાગઢમાં છે આઝાદ કરવા માટે આરજી હુકુમત ચલાવવામાં આવે છે, અને એ અંતર્ગત શામળદાસ ગાંધી આગળ વડાપ્રધાન હોય છે, અને આ શામળદાસ ગાંધી છે એ આરજી હુકુમતના વડા હોય છે, એટલે કે એના વડાપ્રધાન કહેવાય, અને એના અંતર્ગત છે આખી આરજી હુકુમત ચાલે છે. જેમનું વડુ મથક ક્યાં રાખવામાં આવ્યું હતું? તો કે યાદ રાખશું, રાજકોટ. ક્યાં રાખવામાં આવ્યું હતું? રાજકોટ. હવે આ જૂનાગઢ છે એ શા કારણે છે એ પાકિસ્તાન સાથે જોડાવા માગતું હતું? તો કે ત્યાંના રાજાને કારણે. તો કે એમનું નામ શું હતું? તો કે મોહમ્મદ ખાન ત્રીજો, જે કયા વંશનો હતો? તો કે બાબી વંશનો હતો. કયા વંશનો હતો? બાબી વંશનો હતો. એટલે પોતે છે એ પાકિસ્તાનમાં છે આ જૂનાગઢ જોડવા માગતો હતો. હવે આગળ આ અરજી હુકુમતનું એટલું બધું દબાણ થયું, આથી પોતે મોહમ્મદ ખાન ત્રીજો છે એ પોતાનો સેનાપતિ જેનું નામ હતું શાહ નવાજ ભૂટો, એને છે એ પોતે શું કરે છે? તો કે જૂનાગઢની છે એ સત્તા સોંપીને પોતે કરાચી છે એ જતો રહે છે. અને પાછળથી શાહનવાજ ભૂટો છે એ શું કરે છે કે જે સૌરાષ્ટ્રના જે એ સમયના કમિશનર હતા, સૌરાષ્ટ્રના કમિશનર, તો એનું નામ હતું નીલમ બુચ, તેમને જૂનાગઢની છે એ હસ્તપ્રત એટલે કે લેખિત છે એ સત્તા સોંપણી કરે છે. અને આ રીતના જૂનાગઢ છે એ 9 નવેમ્બરે છે એ શું થાય છે? સ્વતંત્ર થાય છે. તો મિત્રો, આ પ્રશ્નમાંથી આપણે આટલી માહિતી યાદ રાખીશું. આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 આપણે આપેલો છે કે ભાઈ બંધારણની કલમ 365 હેઠળ રાષ્ટ્રપતિને કયો અધિકાર છે? એટલે કે 365 જે બંધારણમાં અનુચ્છેદ છે એ અંતર્ગત રાષ્ટ્રપતિને કઈ સત્તા છે? ઓપ્શન એ કટોકટી જાહેર કરવી કરી શકે છે,
ઓપ્શન બી સંસદને બરખાસ્ત કરી શકે છે, ઓપ્શન સી રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદી શકે છે અને ઓપ્શન ડી એક પણ નહીં. તો આમાં આપણો જવાબ શું આવશે મિત્રો? તો કે ઓપ્શન સી, એટલે કે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન છે એ કઈ અનુચ્છેદ અંતર્ગત લાગી શકે છે? તો કે 356 અંતર્ગત લાગી શકે છે. પણ જ્યારે આખા ભારતની વાત આવશે મિત્રો ત્યારે આવશે 352. કઈ અનુચ્છેદ આવશે? તો કે 352 જે રાષ્ટ્રપતિને અધિકાર છે કે જે આખા ભારતમાં છે એ શું કરી શકે છે? કટોકટી લાદી શકે છે. કઈ અનુચ્છેદ? 352. 356 આવે તો કયું યાદ રાખીશું? તો કે ભાઈ કોઈ સેપરેટ એક રાજ્યમાં અથવા ભારતના કોઈ અમુક ભાગોમાં પોતે છે એ રાષ્ટ્રપતિ શાસન લાદી શકે છે. અને ત્રીજી અનુચ્છેદ યાદ રાખીશું 360, જે પણ કટોકટી છે. કઈ છે? તો કે નાણાકીય કટોકટી. આ નાણાકીય કટોકટી છે એ કઈ અનુચ્છેદ અંતર્ગત લાગુ પડશે? તો કે 360 અંતર્ગત લાગુ પડશે. અને આ અંતર્ગત યાદ રાખીશું કે ભારતમાં અત્યાર સુધી એક પણ વખત છે એ આ કટોકટી લાગુ પડી નથી. એટલે કે અત્યાર સુધી ભારત જ્યારથી આઝાદ થયો ત્યારથી અત્યાર સુધી છે એ એક પણ વખત નાણાકીય કટોકટી લાગુ પડી નથી. હવે મિત્રો આ 356 છે એ અંતર્ગત ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ પડી ગયું છે, તો કુલ કેટલી વખત લાગુ પડ્યું છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે. જોઈએ મિત્રો પ્રશ્ન આગળ 3 નંબરનો. તો પ્રશ્ન 3 આપણે આપેલો છે કે પાવરપોઈન્ટ કયા પ્રકારનું સોફ્ટવેર છે? પાવરપોઈન્ટ છે એ કયા પ્રકારનું સોફ્ટવેર છે? એ સ્પ્રેડશીટ, બી પ્રોગ્રામિંગ, સી પ્રેઝન્ટેશન અને ડી સ્લાઇડ. તો આમાંથી કયો જવાબ આવશે મિત્રો? તો કે ઓપ્શન સી પ્રેઝન્ટેશન. આપણે કોઈ પણ આપવું હોય કોઈ પણ બાબતનું કોઈ પણ આપી શકાય, જે કયા અંતર્ગત સોફ્ટવેર અંતર્ગત આપી શકાય? તો કે ભાઈ પાવરપોઈન્ટ. એટલે આપણે એને ઘણી વખત એનું એક્સટેન્શન પણ કહેતા હોય છે .ppt. તો આ .ppt કોનું એક્સટેન્શન છે? તો કે પાવરપોઈન્ટનું એક્સટેન્શન છે. તો આમાંથી આપણે આટલી માહિતી યાદ રાખીશું. આગળ જોઈએ મિત્રો પ્રશ્ન નંબર 4. હવે આ પ્રશ્ન થોડોક રિઝનિંગનો છે. જોઈએ, એ બીનો ભાઈ છે. આ પ્રથમ આપણે રકમ જોઈ લઈએ પછી એનું સોલ્યુશન કરીશું. તો કે એ બીનો ભાઈ છે, એસ ડીનો પિતા છે, વાય બીની માતા છે, એ અને ડી ભાઈ છે. તો વાય અને બીનો સંબંધ શું છે એ આપણે જણાવવાનો છે. ઓપ્શન એ ભત્રીજો, ઓપ્શન બી પત્ની, ઓપ્શન સી પુત્રી અને ઓપ્શન ડી પુત્ર. તો આમાંથી આપણે સૌ પ્રથમ આનું સોલ્યુશન કરીએ. તો પ્રથમથી લઈએ, એ બીનો ભાઈ છે એટલે કે એ છે એ બીનો શું છે? ભાઈ છે. એટલે કે બી આપણો હજી નક્કી નથી પણ એ કન્ફર્મ છે કે છોકરો છે. એટલે આપણે આ રીતના આપણે લખી શકાય, એટલે કે પ્લસની નિશાની જે પુરુષ હશે એની ઉપર આપણે શું લેશું? પ્લસની નિશાની. અને જે મહિલા હશે એટલે કે સ્ત્રી હશે એની ઉપર આપણે શું લેશું? માઇનસની નિશાની. તો કે ભાઈ એ બીનો ભાઈ છે. હવે આગળ બીજું વાક્ય જોઈએ, એસ ડીનો પિતા છે, જે આમાં ઉલ્લેખ નથી તો આપણે એ સાઈડમાં લખી લઈએ. તો કે એસ છે એ ડીનો શું છે? પિતા છે. એટલે પિતા હોવાથી પ્લસની નિશાની આવશે. આગળ વાક્ય જોઈએ, વાય બીની માતા છે. વાય છે એ બીની શું છે? તો કે માતા છે. એટલે કે માતા છે એટલે કે માઇનસની નિશાની આવશે. આગળ જોઈએ, એ અને ડી ભાઈ છે એટલે કે એ અને ડી ભાઈ છે. એટલે અહીંયા ડી હશે, એ અને ડી બે ભાઈઓ છે. તો હવે આપણો સવાલ છે તો કે વાય અને બી નો શો સંબંધ છે? તો કે વાય શું થશે? એની માતા થશે. હવે આમનો ભાઈ આ ડી આવશે તો એ પણ એમના ત્રણેય સંતાન થશે અને એના પિતા કોણ હશે? એસ હશે. તો વાય ને ડી શું થશે? તો કે એમનો પુત્ર થશે. શું થશે? પુત્ર થશે. જો મિત્રો આમાં ખ્યાલ ના આવે તો તમે બીજી વાર છે એ વિડીયો રિવાઇઝ કરીને જોઈ શકો છો. તો આપણો જવાબ શું આવશે? પુત્ર છે આપણો જવાબ આવશે. અને મિત્રો હજી સુધી જો ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આવેલા બેલ આઇકોનને પ્રેસ કરો જેથી કરીને અમારા દ્વારા જે પણ કોઈ નવી માહિતી અપલોડ કરવામાં આવે એ સૌ પ્રથમ નોટિફિકેશન દ્વારા માહિતી મળી રહે. આગળ વધીએ પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5 આપણે આપેલો છે કે ધોવાના સોડાનું રાસાયણિક નામ શું છે? કે ધોવાના સોડાનું રાસાયણિક નામ શું છે? ઓપ્શન એ સોડિયમ ઓક્સાઇડ, ઓપ્શન બી સોડિયમ કાર્બોનેટ, ઓપ્શન સી સોડિયમ બાયકાર્બોનેટ અને ઓપ્શન ડી સોડિયમ સલ્ફેટ.
તો કયું આવશે મિત્રો? તો કે ધોવાના સોડાનું સૂત્ર રાસાયણિક નામ આવશે સોડિયમ કાર્બોનેટ. તો એનું આવશે અણુસૂત્ર Na2CO3. તો ઘણી વખત મિત્રો આવો પણ સવાલ પૂછી લેતા હોય છે કે ધોવાના સોડાનું રાસાયણિક સૂત્ર શું આવશે? તો કે Na2CO3 આવશે અને એને રાસાયણિક નામ શું થશે? સોડિયમ કાર્બોનેટ. હવે મિત્રો આ પણ શબ્દ આપણે અવારનવાર પૂછાય છે, તો કે આ કોનું સૂત્ર છે? તો કે ખાવાના સોડા. તો આ ખાવાના સોડા છે એનું રાસાયણિક નામ શું છે? તો કે સોડિયમ બાય કાર્બોનેટ. શું કે નામ છે? સોડિયમ બાય કાર્બોનેટ. અને એનું અણુસૂત્ર શું છે? તો કે NaHCO3. એનું અણુસૂત્ર શું થશે? NaHCO3, જે ખાવાના સોડાનું છે, અને Na2CO3 જે કયું છે? તો કે ધોવાના સોડાનું સૂત્ર છે. તો મિત્રો આ વિડીયોમાં આપણે આટલું રાખીશું, વધારે માહિતી આગળના ભાગમાં જોઈશું. જય હિન્દ, જય ભારત, અસ્તુ.